ખાંભા તાલુકા પંચાયત ખાતે મિશન મંગલમ તેમજ એસવીપી પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વાવલંબન દિનની શાનદાર ઉજવણી કરવામાં આવેલ છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા પંચાયતમાં ચાલતા મિશન મંગલમ તેમજ એસવીઈપી પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા મહેમાનશ્રીઓનું તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસાર સાહેબ દ્વારાના શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બહેનો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એસવીઈપી પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત બીઆરસીના મંત્રી ભાવનાબેન ડોડિયાએ એસવીઈપી પ્રોજેક્ટ વિશે વિસ્તારથી માહિતી આપી હતી. બહેનોએ આ પ્રોજેક્ટને વધુમાં વધુ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. ત્યારબાદ એસવીઈપી પ્રોજેક્ટમાં સીઆરપીઈપી તરીકે કામ કરતા મકવાણા ચેતનાબેન ફિલ્ડનો અનુભવ વર્ણવ્યો હતો ને વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું. તેમજ મિશન મંગલ તરીકે તાલીમ મેળવીને આવેલી બેક સખી કાજલ બારૈયાએ મહિલાઓને મજબૂત બનવાની વાત કરી હતી. ત્યારબાદ એસવીપીના બહેનો દ્વારા નાટકની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં એસવીપી વિશે વિસ્તૃત સમજ આપતું નાટક રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ સ્ટેટ એપીએમ ગાંધીનગરથી પધારેલ જ્યોત્સનાબેને મિશન મંગલમ યોજના દ્વારા મંડળો બનાવી વધુમાં વધુ લાભ લેવા તેમજ ખરા અર્થમાં બહેનોને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીથી પધારેલા રાજેન્દ્રભાઈ દ્વારા અલ્ટ્રાટેકમાં ચાલતી વિવિધ પ્રકારની યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી તેમજ નારી અદાલતમાં સેવા આપતા જસુબેન ભંડેરીએ બહેનો ઉપર થતા અત્યાચાર રોકવા નારી અદાલતનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. ત્યારબાદ અમરેલીથી પધારેલા ડીએલએમ કિરણભાઈ વ્યાસ દ્વારા મહિલાઓએ કરેલા આયોજનને બિરદાવ્યું હતું. તેમજ અમરેલી જિલ્લાના ડીઆરએના ડાયરેક્ટર શ્રી ડૉક્ટર પીએમ ડોબરિયા સાહેબ પણ બહેનોના આયોજનને બિરદાવી અને આરોગ્યની કાળજી લેવા વિનંતી કરી હતી. ત્યારબાદ ગત મહિનામાં મિશન મંગલ અંતર્ગત નિમણૂક પામેલા બે સખીને પધારેલા મહેમાનો દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એસવીપી પ્રોજેક્ટના લાભાર્થીઓ તેમજ બે ગ્રુપ લોનના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મિશન મંગલ અંતર્ગત સીસી લોન મેળવેલા સખી મંડળોને બેગપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ખાસ કરીને હાજર રહેલા ડૉક્ટર પીએમ ડોબરિયા સાહેબ, ડાયરેક્ટર ડીઆરએ અમરેલી યોગેશભાઈ પઢિયાર, સ્ટેટ એપીએમ ગાંધીનગરથી જ્યોત્સનાબેન, એપીએમ સ્ટેટ એસએમ એન્ડ આઈબી ગાંધીનગર પ્રમુખ શ્રી તાલુકા પંચાયત ખાંભા કિરણભાઈ વ્યાસ, ડીએલએમ અમરેલી રાણીતભાઈ મોપ, ચેરમેન શ્રી કારોબારી ભાવસારભાઈ સાહેબ, શ્રી ટીડીઓ તાલુકા પંચાયત ખાંભા જસુબેન, નારી અદાલત કૌશલભાઈ દાણધીરિયા, બ્લોક મેન્ટર એસવીપી પ્રોજેક્ટ ખાંભાના નિર્દોષભાઈ દોશી, બીપીએમ એસવીએફ પ્રોજેક્ટ ખાંભા અતુલભાઈ પરમાર, ટીએલએમ મિશન મંગલ ખાંભા હસમુખભાઈ શિયાળ, માસ્તર સીઆરપીએફ એસવીપી પ્રોજેક્ટ ખાંભા ફિરોજભાઈ રાઠોડ, આરએસટી અમરેલી શોભનાબેન શિયાળ, બીઆરસી પ્રમુખો ખાંભા ભાવનાબેન ડોડિયા, બીઆરસી ખાંભા તેમજ બીઆરસીના સભ્યને સીઆરપીઆઈપી મિશન મંગલ સ્ટાફ જુદા જુદા ગામોમાંથી આવેલા સખી મંડળના બહેનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભાર વિધિ શ્રી ભાવસાર સાહેબે કરી હતી અને આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કાજલબેન બારિયાએ કર્યું હતું. જે આપણે એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ ઇન્ડિયા પ્લસ જીએમસીના સંયુક્ત પ્રયાસ થી વ્યવસ્થિત રીતે ચાલી રહ્યો છે, જેનો મૂળ હેતુ મહિલાઓને પોતે સ્વનિર્ભર થાય તે માટે પોતાને પસંદગી અનુસાર કોઈ પણ બિઝનેસ કરી શકે છે, તેમાં માત્ર ખેતીવાડી સિવાય કોઈ પણ બિઝનેસ ચૂઝ કરી શકે છે. અને તે અંતર્ગત માત્ર નાણાકીય નહીં પણ જો કોઈ પણ પ્રકારની સહાયતા જોતી હોય તો આપણે આ પ્રોજેક્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે. તો ખાંભા તાલુકાના સમસ્ત મહિલાઓને મારી નમ્ર વિનંતી છે કે તેઓ મેક્સિમમ લાભ લે, આથી તાલુકાનો વિકાસ શક્ય બની શકે. અશોક મણવરનો રિપોર્ટ, અમરેલી.